કચ્છમાં આવેલી ભુજની બીકેટી કંપની સામે અંદાજિત 500થી વધુ કામદારોએ કર્યો વિરોધ. યોગ્ય વળતર નહીં ચૂકવતા કામદારો થયા છે એકઠા. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી લડત યથાવત રહેશે. 8 કલાકના બદલે 12 કલાક ફરજિયાત કામ લેતા હોવાની રાવ ઉઠવા પામી છે. આજે બીજા દિવસે પણ કામદારો કામથી રહ્યા હતા અળગા. પદ્ધર વિસ્તારના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રાજેશ આહિર કામદારોની સાથે રહીને લડાઈ લડશે તેમ તેમણે જણાવ્યું હતું. હવે આજના દિવસે કંપની તરફથી કોઈ નિર્ણય લેવાશે કે નહીં તેવું કામદારોમાં બન્યો ગંભીર મુદ્દો. હજુ જો કંપની નિર્ણય નહીં લે તો આ હડતાલ વધુ કંપનીમાં કામ કરતા લોકો જોડાય તેવી શક્યતા સેવવામાં આવી છે. આમ ભુજની બીકેટી કંપની સામે અંદાજિત 500થી વધુ કામદારોએ વધુ કામ કરાવતા અને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવતા હોવાને લઈને કામદારો એકઠા થઈ અને લડત શરૂ કરી દેવામાં આવી છે અને આ લડત હવે લાંબી ચાલે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. સરકારી જે ભાતું દીધું એ ભાતું અમને મળી. અમારે અમારું ભાતું મળી રહે જે સર.